नमस्कार विद्यार्थी मित्रों, मारु नाम है पार्थ वाडन और दीपम ज्ञान क्रांति यूट्यूब चैनल में तमारु हार्दिक स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 12 साइंस नो विषय रसायण विज्ञान में प्रकरण 1 એટલે કે ઘન અવસ્થા એનો આપણે અભ્યાસ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘન અવસ્થા પ્રકરણ 1 છે તેનો વિડિયો 2 છે, તો તેમાં આપણે જે સમાવિષ્ટ પ્રશ્ન છે તો સૌપ્રથમ આપણે તેની વાત કરી લઈએ। તો પ્રશ્ન 1 છે એટલે કે સમજાવો કે સમઘનીય એકમ કોષના ખૂણા પર અંતઃકેન્દ્રિત સ્થાન ઉપર પર રહેલા પરમાણુઓનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષોનો ભાગ રોકે છે। કાર્બન નેનોટ્યુબના ગુણધર્મ જણાવો। तो विद्यार्थी मित्रों, हूँ तमने जणावी दूँ कि कार्बन नेनोट्यूब जो गुणधर्म था एटले कि मुख्य गुणधर्म था ते आपणे पार्ट 1 में बात करी गया छे। तो पार्ट 1 ने जरूर थी जोई लेजो, एमां घणा मुख्य टॉपिक्स की बात आपणे करी छे। तो त्यारबाद प्रश्न 2 की बात करिए, तो एक संयोजन बे तत्व एक्स अने वाई नुं बनेलू छे। तत्व वाई ना परमाणुओं सीसीपी रचना बनावे छे અને તત્વ એક્સના પરમાણુઓ બધા જ અષ્ટફલક છિદ્રો ભરી દે તો સંયોજનનું સૂત્ર શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન આપેલો છે તો તેમાં જે આપણે સૂત્ર શોધવાનું છે એટલે કે એક્સ અને વાય છે તો તેમાં આપણે જે સૂત્ર આપણે શોધવાનું છે। તો ત્યારબાદ પ્રશ્ન 3ની વાત કરીએ, તો તત્વ બીના પરમાણુઓ એસટીપી લેટિસ બનાવે છે, તો અહીંયા આપણે એસટીપી લેટિસ બનાવે છે તો એનું ફૂલ ફોર્મ છે હેક્ઝાગોલન ક્યુબિક ક્લોઝ પેક। તો એ લેટિસ રચે છે અને તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 એટલે કે 2/3માં ભાગમાં રોકાયેલ છે, એટલે કે જે સમચતુષ્ફલકીય છિદ્રો છે એ આ એસટીપી લેટિસમાં જે 2/3 જેટલો ભાગ એ રોકે છે। તો તેના તત્વ 4 અને 3 દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર, તો આ જે દાખલો છે તેમાં પણ આપણે જે સંયોજનનું સૂત્ર આપણે શોધવાનું છે એટલે કે તે સંયોજનનું સૂત્ર એક્સ અને વાય દ્વારા કયું રચાય છે તે આપણે શોધવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 4ની વાત કરીએ, તો એ છે કે ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? તો જે ઘન પદાર્થો છે એ શા માટે દ્રઢ હોય છે, એની જડતા કામ શા માટે વધારે હોય છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે। ત્યારબાદ પ્રશ્ન 5ની વાત કરું, તો ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો એ શા માટે આપણે જોઈએ છીએ, કોઈ પણ આપણે ઘન પદાર્થ હોય તો તે નિશ્ચિત આકાર ધરાવે છે તથા કદ ધરાવે છે આપણે જાણીએ છીએ, તો શા માટે તેઓ નિશ્ચિત આકાર ધરાવે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો વિડીયોને આગળ વધારીએ, તો સૌપ્રથમ તો આપણે પ્રશ્ન 1ની વાત કરીએ, તો પ્રશ્ન 1 છે કે સમજાવો કે સમઘનીય એકમ કોષના ખૂણા ઉપર અને અંતઃકેન્દ્રિત સ્થાન ઉપર રહેલા પરમાણુઓનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષોનો ભાગ રોકે છે। એટલે કે ખૂણા ઉપર એટલે કે આપણે કોઈ પણ જાણે કે હું તમને અહીંયા એક ચોરસ ડ્રો કરીને બતાવું, તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોરસ છે તો તેના ખૂણા ઉપર, તો અહીંયા ખૂણા ઉપર તથા એના અંતઃકેન્દ્રિત ઉપર એટલે કે તેનું વચ્ચેનું જે કેન્દ્ર હોય છે તેના ઉપર કેટલો પરમાણુઓ ભાગ રોકે છે, તેના પડોશી એકમ કોષોનો ભાગ રોકે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા તમે જે ક્વેશ્ચન છે એટલે કે કાર્બન નેનોટ્યુબના ગુણધર્મ એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, તમને જે ભાગ 1 હતો વિડીયોનો એમાં તમે જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારું કામ પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો જરૂરિયાતમંદોને, અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો। તો આપણે આપણા જવાબ તરફ આગળ વધીએ, તો સૌપ્રથમ તો સમઘનીય એકમ કોષના ખૂણા ઉપરનો પરમાણુઓ 8 એકમ કોષો વચ્ચે ભાગીદારી કરે છે, એટલે કે જો કોઈ પણ એકમ કોષ હોય તો તેમાં 8 એકમ કોષો વચ્ચે ભાગીદારી કરે છે, એટલે કે ખૂણા ઉપર આપણે કોઈ પણ સમઘનીય એકમ કોષની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં જ્યાં સમઘનીય છે તેમાં તેમના ખૂણાઓ 8 રચાય છે, એટલે કે તેમના ખૂણા ઉપર 8 પરમાણુઓ ભાગ રોકે છે, અને જ્યારે અંતઃકેન્દ્રિત સ્થાન ઉપર પરમાણુ એક જ એકમ કોષ આવેલો હોય છે, એટલે કે જે અંતઃ એકમ કોષ છે એટલે કે અંતઃકેન્દ્રિત છે તેમાં માત્ર એક જ પરમાણુ રહેલો હોય છે, કારણ કે તે આ સમઘનીયની વચ્ચે સ્થાન પામેલ હોય છે। આથી પ્રતિ એકમ કોષ દીઠ ખૂણાનો 1/8 ભાગ પરમાણુ અને અંતઃકેન્દ્રિત પરમાણુ 1 પ્રાપ્ત થાય છે, એટલે કે જે આપણે વાત કરીએ કે ખૂણા ઉપર તો ખૂણાઓ 8 હોય છે, તો આપણે ખૂણાઓ 8 છે એટલે કે ખૂણા બરાબર 8, તો આપણે પ્રત્યેક એકમ કોષની વાત કરીએ તો જેનો પ્રત્યેક એકમ કોષ છે એનો 8મો ભાગ ધરાવે, એટલે કે એક એકમ કોષ એક ખૂણાઓનો 8 ભાગ ધરાવે, તો આપણે તેને 1/8 એ રીતે લખી શકીએ। તો ત્યારબાદ અંતઃકેન્દ્રિતની વાત કરીએ તો અંતઃકેન્દ્રિત છે એટલે કે એનો કેન્દ્રમાં છે એટલે કે કેન્દ્ર બરાબર 1,
तो ते मात्र एक ज परमाणु धरावे छे, एटले के तेनो कोई पण भाग वधारे रोकतो नथी, एटले के ते एक ज परमाणु धरावे छे। तो अहींया खूणा 8 छे અને તે 1/8 ધરાવે છે, ત્યારબાદ કેન્દ્ર એક જ છે અને તે એક જ ભાગ ધરાવે છે। તો આપણે વાત કરી ગયા કે સમગન્ય એકમ કોષના ખૂણા ઉપર અને અંતઃકેન્દ્રિતમાં કેટલા પરમાણુઓ ભાગ રોકે છે, તો ખૂણાઓ 8 1/8નો ભાગ રોકે છે અને જે કેન્દ્ર છે તે એક જ ભાગ રોકે છે। તો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પ્રશ્ન 2, એટલે કે આપણે સંયોજનનું સૂત્ર છે તે મેળવવાનું છે। તો એક સંયોજન બે તત્વ, એટલે કે એક સંયોજન છે, સંયોજન કોને કહેવામાં મિત્રો, કે કોઈપણ બે પદાર્થ, કોઈપણ બે ઘટકો ભેગા મળીને જે તત્વ બને છે, એટલે કે નવું સર્જન થાય છે, તેને સંયોજન કહેવામાં આવે છે। તો એ સંયોજન બે તત્વ એક્સ અને વાયનું બનેલું છે। હું તમને કહી ગયો કે કોઈપણ બે તત્વનું બનેલું હોય, બે ઘટકોનું બનેલું હોય, તેને સંયોજન કહેવામાં આવે। તો આ જે સંયોજન તે એક્સ અને વાયનું બનેલું છે, તો તત્વ વાય ઋણાયનના પરમાણુઓ સીસીપી રચના બનાવે છે અને તત્વ એક્સ જે તત્વ એક્સ છે એ ધન આયન તરીકે વર્તે છે અને તત્વ વાય ઋણ આયન તરીકે વર્તે છે, ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે। સંયોજનનું સૂત્ર શું હશે? તો આપણે અહીંયા સંયોજનનું સૂત્ર છે એ મેળવવાના છીએ। તો તત્વ વાય વડે સીસીપી લેટિસ રચાય છે, તો અહીંયા જે સીસીપી છે એટલે કે ક્યુબિક ક્લોઝ પેક, તેનું ફૂલ ફોર્મ છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છીએ જે સીસીપી ઇઝ ઇક્વલ ટુ એસસીપી થઈ શકે, એટલે કે હેક્ઝાગોલન ક્યુબિક ક્લોઝ પેક એસસીપી। તો અહીંયા તમે એને જે સંખ્યા હોય છે એટલે કે એન હોય છે, એની પ્લોઈડી એન હોય છે, તો અહીંયા કોઈપણ પ્રકારની જે સંખ્યા હોય એમાં વધારો કે ઘટાડો થતો નથી, એટલે કે જાણે કે હું તમને અહીંયા જણાવું કે આ જે એસસીપી રચના છે તેમાં એક પરમાણુ હોય તો માત્ર એક જ પરમાણુ રહે, તેમાં કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો થઈ શકતો નથી। તો તત્વ વાય સીસીપી લેટિસ બનાવે છે, સર્જિત થયેલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા તેમાં રહેલા વાય પરમાણુની સંખ્યા બરાબર હોય છે। તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા એટલે કે અષ્ટફલકીય છિદ્રો હોય છે તેની સંખ્યા વાય પરમાણુમાં રહેલા બરાબર હોય છે। તો અહીંયા ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે વાય જે એક્સ તત્વ છે તે અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે, એટલે કે વાય સંયોજન છે એટલે કે વાય તત્વ છે તેના તત્વ એક્સના અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ અષ્ટફલકીય છિદ્ર એક્સના પરમાણુઓ વડે રોકાયેલા છે, તેથી તેમની સંખ્યા તત્વ વાયના જેટલા જ થશે। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો સીસીપી લેટિસ રચાય છે તેના કારણે તે એન પ્લોઈડી ધરાવે છે, તો તેમાં કોઈપણ વધારો કે ઘટાડો થતો નથી, એટલે કે તેમની જે સંખ્યા છે એ વાય અને એક્સની બરાબર જ છે, એટલે કે તેઓ કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો ધરાવતા નથી। આમ એક્સ અને વાયના પરમાણુઓ સરખી સંખ્યામાં અથવા તો 1:1 ગુણોત્તર હાજર છે, એટલે કે તેઓની જે સંખ્યા છે 1:1 હાજર છે, એટલે કે તેઓનું સૂત્ર એક્સ ઇન્ટુ વાય આવું સૂત્ર થઈ જશે, કારણ કે અહીંયા સીસીપી ધરાવે છે, અહીંયા એસટીપી થાય એટલે કે તેની પ્લોઈડી એન છે, તો એક જ પરમાણુ ધરાવે, તથા વાય છે એ અષ્ટફલકીય છિદ્ર દ્વારા ભરાઈ જાય છે, એટલે કે તે પણ એક જ પરમાણુ ધરાવે છે, તો અહીંયા કોઈપણ પ્રકારના વધારે પરમાણુ ન ધરાવતા હોવાથી તેઓનું સૂત્ર એક્સ ઇન્ટુ વાય એટલે કે એક્સ વાય થઈ શકે છે। ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન 3ની વાત કરીએ, તો તત્વ બીના પરમાણુઓ એસટીપી લેટિસ રચે છે અને તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રનો 2/3મો ભાગ રોકાયેલ છે, તત્વ 4 અને 3 દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? તો અહીંયા હું તમને સૌ પ્રથમ જણાવી દઉં કે એસસીપી છે એટલે કે એસસીપીમાં માત્ર એક જ પરમાણુ રહેલો હોય છે, પરંતુ અહીંયા સમચતુષ્ફલકીય છે, અહીંયા સમચતુષ્ફલકીય છે તો તેમાં 2n હોય છે, એટલે કે અહીંયા તમને જણાવી દઉં કે સમચતુષ્ફલકીય એ તેની સંખ્યા ડબલ કરે છે, એટલે કે આપણે છિદ્રની સંખ્યા આપી હોય તો પરમાણુની સંખ્યા તેમાં ડબલ થતી હોય છે, એટલે કે સમચતુષ્ફલકીય ઇઝ ઇક્વલ ટુ 2n। તો આ રીતનું સમચતુષ્ફલકીયમાં હોય છે, તો એસસીપીમાં એક જ પરમાણુ હોય છે, તથા સમચતુષ્ફલકીયમાં જે છિદ્રની સંખ્યા હોય છે તો એને આપણે 2 વડે ગુણવું પડે છે। તો આપણે તેના જવાબ તરફ આગળ વધીએ, તો રચાતા સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા તત્વ એના પરમાણુની સંખ્યાથી બમણી થાય છે। હું તમને હમણાં જ કહી ગયો કે આપણને જે છિદ્રની સંખ્યા આપી હોય તો તેના પરમાણુ આપણે ડબલ કરવા પડે છે, એટલે કે બમણા કરવા પડે છે, અને માત્ર એ તત્વના પરમાણુઓ વડે આમાંના માત્ર 2/3 જ ભાગ રોકાયેલા છે, એટલે કે એ વડે જે છિદ્રો રચાય છે તેના પરમાણુઓ વડે માત્ર 2/3 જેટલો ભાગ રોકાય છે। આથી એ અને બીના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર 2 × અહીંયા આપણે જે સમચતુષ્ફલકીય રચાય છે એટલે કે આપણે તેને 2n વડે, તો અહીંયા આપણને સંખ્યા આપી છે એટલે કે 2/3 આપી છે, તો તેને આપણે 2 વડે ગુણવા પડે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2×2/3 તથા આપણે
एसटीपी लेटिस रचाय छे तो तेना कारणे एना परमाणुनी संख्या मात्र एक ज छे। तो अहींया 2 गुणिया 2 छेदमां 3 जेम 1 आ रीते आपणे संयोजनुं सूत्र ते थाय छे। अथवा तो आपणे 2 वडे गुणी नाखीए तो अहींया 4 छेदमां 3 जेम 1 आ रीतनुं सूत्र रचाय छे। तो अहींया संयोजनुं सूत्र A4B3 आ रीतनुं संयोजनुं सूत्र थाय। तो हूँ तमने जणावी दऊं कि A छे तो अहींया 4/3 અને B એક જ જે પરમાણુ છે એ ધરાવે છે। તો અહીંયા જે 3 છે એ B ના સાથે અહીંયા ગુણાઈ જશે એટલે કે A4B3 આ રીતનું જે સંયોજનનું સૂત્ર છે એ રચાય છે। તો તમને અમારું જો કામ પસંદ પડ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। તો આપણે પ્રશ્ન 4 છે તેની તરફ આગળ વધીએ। તો ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? તો આપણે જે જાણીએ છીએ કે જે ઘન પદાર્થ હોય છે એની જડતા ખૂબ જ વધારે હોય છે, એની ઘનતા હોય છે ખૂબ જ વધારે ધરાવે છે। તો આપણે જાણવાના છે કે શા કારણે એની જે દ્રઢતા વધારે હોય છે તે આપણે જાણીએ। તો ઘન પદાર્થોમાં પરમાણુ વચ્ચે આંતર આણ્વીય અંતર ઓછું હોવાથી, તો આપણે જાણીએ છીએ કે જો કોઈ પણ ઘન પદાર્થ હોય તો તેમાં જે પરમાણુ અણુઓ કે આયનો હોય છે તેમનો જે વચ્ચે અંતર હોય છે ખૂબ જ ઓછું હોય છે, તેમની વચ્ચેનું અંતર જે હોય છે તે ખૂબ જ ઓછું હોય છે, એમનું આંતર આણ્વીય અંતર એ ખૂબ જ ઓછું હોવાને કારણે આંતર આણ્વીય આકર્ષણ બળ વધે છે। એટલે કે તે બે કણો વચ્ચેનું આકર્ષણ બળ હોય છે તે ખૂબ જ વધારે હોય છે, તેના કારણે તેઓ મજબૂત હોય છે, તેઓની જડતા અને દ્રઢતા ખૂબ જ વધારે તેઓ ધરાવે છે તથા તે અસંકોચનીય હોવાથી દ્રઢ હોય છે। તો આપણે એને સંકોચન પણ કરી શકતા નથી, તેને આપણે દબાવીએ તો તેઓ દબાતા નથી અને તેના જ કારણે તેઓ અસંકોચનીય છે અને તેની દ્રઢતા વધુ હોય છે। તો તેમના આંતર આણ્વીય અંતર ઓછું હોવાથી અને આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોવાથી તેઓ દ્રઢ હોય છે। તો ત્યારબાદ આપણે પ્રશ્ન 5 તરફ આગળ વધીએ। તો પ્રશ્ન 5 એ છે કે ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થ કોઈ પણ ઘન પદાર્થ હોય તો તે નિશ્ચિત આકાર તથા કદ ધરાવે છે। તો એ શા કારણે આકાર અને કદ નિશ્ચિત ધરાવે છે તેની વાત કરીએ તો ઘન પદાર્થમાં પરમાણુ વચ્ચે પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે। આપણે આગળ જે પ્રશ્ન 4 હતો તેમાં વાત કરી ગયા કે તેઓ આકર્ષણ જે બળ હોય છે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે ખૂબ જ પ્રબળ હોય છે, ઉપરાંત ઘટક કણોના નિશ્ચિત સ્થાન હોવાથી તેઓમાં જે ઘટક કણો હોય છે અણુઓ પરમાણુઓ તથા આયનો હોય છે એ કોઈ પણ પ્રકારે હલનચલન કરી શકતા નથી, તેઓ માત્ર થોડુંક જ કણો વચ્ચે તથા અંતરો એટલે કે આયનો વચ્ચે થોડુંક જ અંતર હોય છે, તેના કારણે તેઓ માત્ર ની જેવું એટલે કે આપણે ન ગણી શકીએ એટલું હલનચલન કરી શકીએ, તો તેઓનો જે સ્થાન હલનચલન ન કરી શકે તેના જ કારણે તેઓનો આકાર નિશ્ચિત હોય છે। તો તેઓનું આકર્ષણ બળ પ્રબળ હોવાથી તથા તેઓના ઘટક કણોનું સ્થાન નિશ્ચિત હોવાથી આપણે એવું કહી શકીએ કે જે ઘન પદાર્થો છે એ નિશ્ચિત આકાર તથા કદ ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન 5 હતા તેની આપણે વાત કરી ગયા। જો તમને કોઈ પણ પ્રશ્નમાં ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તથા જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને જો ચેનલ પર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો। થેન્ક યુ।